नमस्कार, सुप्रभात, गुड मॉर्निंग। धोरण चार विषय सामान्य ज्ञान, तारीख 14-10-2020 बुधवार। विद्यार्थी मित्रों, आपने अगाउना वीडियो में आपने प्रश्नवाही प्रथम सत्र परीक्षा जेमा प्रश्नवाही आपने अलग अलग वीडियो द्वारा दरेक प्रश्न की चर्चा करी थी। हवे आजना आ वीडियो में आपने 1-4 प्रश्न की साथे चर्चा करीशु जेमा प्रथम सत्र परीक्षा जेना कुल 5 छे 1-13 અને જે આપણો પ્રશ્નપત્ર હશે જેને કુલ ગુણ છે 50 તો આપણે આજે એમાં ચર્ચા કરીશું પ્રશ્ન 1 ઓ ચિત્ર ઓળખી તેનું નામ લખો તો વિદ્યાર્થી મિત્રો આપણને 5 ચિત્ર આપેલા હશે એ ચિત્ર આપણે જોવાના છે એ ચિત્ર શેનું છે અને પછી એનું આપણે ચિત્રની નીચે એનું નામ લખવાનું છે અહીંયા આપણને 4 ચિત્ર આપેલા છે પણ પરીક્ષામાં આપણને 5 ચિત્ર પૂછાશે તો પહેલું છે તો એ છે મોબાઈલ તો આપણે એનું નામ લખીશું મોબાઈલ બીજું ચિત્ર છે એ છે બેગ તો આપણે એનું નામ લખ્યું બેગ આ જે છે એ હોકીનું ચિત્ર છે હોકી સ્ટિક આપણે કહીએ છીએ તો હોકી અને એના પછી આ છે વૃક્ષ અથવા આપણે ઝાડ પણ કહી શકીએ છીએ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને અલગ અલગ ચિત્ર પૂછાઈ શકે જેમ કે ટેલિફોન માઇક્રોફોન કમ્પ્યુટર ટીવી કેલ્ક્યુલેટર દૂરબીન સૂક્ષ્મદર્શક યંત્ર આમ આપણે કોઈ પણ ચિત્ર આપણને પૂછાઈ શકે છે તો આપણે પ્રશ્ન 1 ઓ ચિત્ર ઓળખી નામ લખો જેના કુલ ગુણ છે 5 5 ચિત્ર પૂછાશે અહીંયા આપણે ઉદાહરણ સ્વરૂપે 4 ચિત્ર જોયા આ રીતે આપણને કોઈ પણ ચિત્ર પૂછાઈ શકે તો આપણે તેને જોઈ અને તેનું યોગ્ય નામ લખવાનું છે હવે આપણે પ્રશ્ન 1 ઓ જેની ચર્ચા કરીશું કે આપેલા વાક્ય સામે સાચા કે ખોટાની નિશાની કરો આપણને પ્રશ્નપત્રમાં 5 વાક્ય પૂછાશે અહીંયા પણ આપણે 5 વાક્ય લીધેલા છે અને એની ચર્ચા કરીશું પહેલું છે કમાટી બાગ અમદાવાદમાં આવેલો છે તો કમાટી બાગ અમદાવાદમાં આવેલો છે આ વિધાન છે એ ખોટું છે કારણ કે કમાટી બાગ એ વડોદરામાં આવેલો છે એના પછી નંબર 2 છે અમૂલ ડેરી વડોદરામાં આવેલી છે તો અમૂલ ડેરી એ આણંદમાં આવેલી છે એટલે આ વિધાન પણ છે એ ખોટું છે ડોક્ટર આંબેડકર બંધારણના ઘડવૈયા છે તો આ વિધાન છે એ સાચું આપણા ભારત દેશના બંધારણના ઘડવૈયા તરીકે ડોક્ટર આંબેડકર ઓળખાય છે એના પછી છે વિમાનની શોધ રાઈટ બંધુએ કરી હતી આ વિધાન પણ સાચું છે કે વિમાનની શોધ રાઈટ બંધુએ જ કરી હતી તાપમાનમાં થર્મોમીટર વપરાય છે આ વિધાન છે સાચું જ્યારે આપણને તાવ આવે ત્યારે આપણે ડોક્ટર પાસે દવા લેવા જઈએ છીએ તો ડોક્ટર થર્મોમીટરથી આપણા શરીરનું તાપમાન માપે છે એટલે કે તાવ માપવા થર્મોમીટર ઉપયોગી છે આ પ્રમાણે આપણે વાક્ય વાંચવાનું સમજવાનું અને સાચું હોય તો સાચાની નિશાની કરવાની અને ખોટું હોય તો ચોકડીની નિશાની કરવાની છે આમ આપણે પ્રશ્ન 1 અ અને બ ની ચર્ચા કરી હવે આપણે પ્રશ્ન 2 એના વિશે જોઈએ આપણો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો જે કુલ ગુણ છે 10 અને આપણા પ્રશ્નપત્રમાં 10 ખાલી જગ્યા પૂછાશે અહીંયા આપણે ફક્ત 5 ખાલી જગ્યાની ચર્ચા કરીશું પહેલું છે કચ્છ જિલ્લાનું જિલ્લા મથક ખાલી જગ્યા છે અને કચ્છ જિલ્લાનું જે મુખ્ય મથક છે એ છે ભુજ તો આપણે ખાલી જગ્યામાં લખીશું ભુજ બીજું છે રાજપીપળા ખાલી જગ્યા જિલ્લાનું જિલ્લા મથક છે તો રાજપીપળા એ કયા જિલ્લાનું જિલ્લા મથક છે તો નર્મદા તો આપણે લખીશું રાજપીપળા એ નર્મદા જિલ્લાનું જિલ્લા મથક છે એના પછી પાણી ગરમ કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો આપણે પાણી ગરમ કરવા માટે ગીઝર તો પાણી ગરમ કરવા ગીઝરનો ઉપયોગ થાય છે એના પછી છે વિદ્યુત પ્રવાહની હાજરી તપાસવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય આપણા ઘરે લાઈટનું
કઈ કામ હોય તો આપણે કરંટ આવી શકે તે ચેક કરવો હોય તો આપણે ટેસ્ટર નો ઉપયોગ કરીએ છીએ તો વિદ્યુત પ્રવાહની ચકાસણી કરવા માટે ટેસ્ટર નો ઉપયોગ થાય છે એના પછી છે 1 લિટર બરાબર ખાલી જગ્યા મિલીલિટર તો 1 લિટર બરાબર 1000 મિલીલિટર થાય છે અને આ સિવાય પણ આપણે વધારે ખાલી જગ્યાની ચર્ચા કરી શકીએ જેમ કે હરિયું આશ્રમ ખાલી જગ્યામાં આવેલો છે તો નડિયાદમાં ગુજરાતનું પાટનગર ખાલી જગ્યા છે તો ગાંધીનગર ગુજરાતનું સૌથી મોટું બંદર ખાલી જગ્યા છે તો કંડલા આમ આપણે આના સિવાય પણ વધારે ખાલી જગ્યાનો મહાવરો વિડીયો આધારિત કરી શકીએ છે હવે આપણે પ્રશ્ન 3 ની ચર્ચા કરીશું આપણો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 3 અ ખોટા શબ્દ પર ચેકો મારો જેના કુલ ગુણ છે 5 અહીં આપણને 5 વાક્ય આપેલા છે પરીક્ષામાં પણ આપણને 5 વાક્ય પૂછાશે અને આપણું જે સાચું પડે એના માટે 1 ગુણ એમ 5 ગુણનો પ્રશ્ન રહેશે આ રીતે પરીક્ષામાં પણ પૂછાશે એનો કહેવું છે કડાણા પણ મહી તાપી નદી પર છે તો અહીં બે નદી નામ આપેલા છે મહી નદી ને તાપી નદી તો કડાણા પણ એ મહી નદી પર આવેલી છે તો આ તાપી નદી પર આપણે ચેપો મારીશું ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ચોટીલા અને ગિરનાર છે બે પર્વતના નામ લખેલા છે ચોટીલા અને ગિરનાર તો આપણે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે આપણે ચોટીલા નું પર મારીશું ચેપો ડાંગ જિલ્લાનું જિલ્લા મથક આહવા અને નર્મદા છે તો ડાંગ જિલ્લાનું જિલ્લા મથક આહવા છે તો આપણે નર્મદા ઉપર મારીશું ચેપો એના પછી ગુજરાતની રાજધાની ગાંધીનગર અને ગોવા છે તો આપણે ગુજરાતની રાજધાની એ ગાંધીનગર છે તો આપણે ગોવા ઉપર મારીશું ચેપો એના પછી તારમાં આપણે થર્મોમીટર અને ગીઝર વપરાય છે તો તારમાં આપણે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ તો આ રીતે પ્રશ્ન 3 અ ખોટા શબ્દ પર ચેપો મારો જેમાં આપણે 5 વાક્યની ચર્ચા કરી આ રીતે આપણે સ્વાધ્યાય પૂર્તિમાંથી વધારે વાક્યની તૈયારી કરી શકીએ છીએ હવે એના પછી છે પ્રશ્ન 3 અ મને બુદ્ધિ મનુ નામ તો છે કે કુલ ગુણ છે 5 અહીં આપણને 3 વાક્ય આપેલા છે પણ પરીક્ષામાં આપણને પૂછાશે 5 વાક્ય તો આપણે એની ચર્ચા કરીએ વાતચીત કરવામાં બહુ ઉપયોગ થાય છે તો વાતચીત કરવા આપણે ટેલિફોનનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા મોબાઈલ ફોન એમાંથી આપણે કિંમત મેળવી શકીએ છીએ ટેલિફોન અથવા મોબાઈલ એના પછી હું દૂરની વસ્તુ નજીક જોવા ઉપયોગી છું તો દૂરની વસ્તુ નજીક જોવી હોય તો એના માટે વપરાય છે દૂરબીન તો આપણે લખીશું દૂરબીન એના પછી સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કરવા ઉપયોગી છું તો આવશે સૂક્ષ્મ દર્શક યંત્ર તો આ પ્રમાણે આપણે મોટે બુદ્ધિ મનુ નામ લખો એમાં આ રીતે આપણે જવાબ લખવાના છે તો આપણે પ્રશ્ન 3 અ અને બ ની ચર્ચા કરી હવે આપણે આગળના પ્રશ્ન જોઈએ હવે પછીનો આપણો પ્રશ્ન છે પ્રશ્ન 4 અ પ્રશ્નના એક શબ્દમાં જવાબ લખો વિદ્યાર્થી મિત્રો આપણને પરીક્ષામાં કુલ 15 પ્રશ્ન એક શબ્દમાં જવાબ લખો જે પૂછાશે તમારે એને સમજી વિચારી અને યોગ્ય જવાબ લખવાનો છે એમાં નમૂનારૂપ 5 પ્રશ્નો આપેલા છે આપણે એની ચર્ચા કરીએ ટેલિફોનની શોધ કોણે કરી હતી તો આપણને ખબર છે ટેલિફોનની શોધ જ્હોન લોગી બાય ગ્રેહામ બેલ ટેલિફોનની શોધ ગ્રેહામ બેલ ટેલિફોનની શોધ ગ્રેહામ બેલે કરી હતી એના પછી છે ગોવા રાજ્યની રાજધાની કઈ છે તો ગોવા રાજ્યની રાજધાની પણજી છે જેમ ગુજરાતનો રાજધાની ગાંધીનગર એમ ગોવાની છે પણજી એના પછી છે રાષ્ટ્રપિતા તરીકે કોણ ઓળખાય છે તો જેમ વલ્લભભાઈ પટેલ એ લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે એમ રાષ્ટ્રપિતા તરીકે ગાંધીજી ઓળખાય છે અથવા તો આપણે સૂર્ય મંદિર ક્યાં આવેલું છે તો સૂર્ય મંદિર મોઢેરામાં આવેલું છે
એના સિવાય પણ આપણે ઘણા બધા પ્રશ્નની ચર્ચા કરી શકીએ કે ટેલિસ્કોપની શોધ કોણે કરી હતી તો ગેલિલિયોએ ટેલિફોનની ગ્રેહામ બેલ ટેલિવિઝનની જોન લોગી બાય પછી પાણી ગરમ કરવા સાનો ઉપયોગ થાય તો ગીઝરનો દૂરની વસ્તુ નજીક જોવા સાનો ઉપયોગ થાય તો દૂરબીનનો આમ આપણે ઘણા બધા પ્રશ્નની ચર્ચા કરી શકીએ હવે એના પછી પ્રશ્ન ચાર પર જોડતા જોડો જેના કુલ ગુણ છે પાંચ અહીંયા નવ વિભાગ છે ભરત અમૂલ દેવી ગીર મહારાષ્ટ્ર અને નીમાણ તો પહેલું છે ભાદર તો ભાદર એ નદીનું નામ છે તો એ નદી ઉપર કયો બંધ આવેલો છે તો ઘૂંટા બંધ તો આપણે જવાબમાં લખીશું બીજું છે અમૂલ દેવી તો એ આણંદમાં આવેલી છે તો આપણે લખીશું ગૌ ગીર તો એ સિંહ માટેનું અભયારણ્ય છે તો આપણે લખીશું ગૌ અને મહારાષ્ટ્ર તો એની રાજધાની છે મુંબઈ તો આપણે લખીશું ખ અને વીમાન તો એની શોધ રાઈટ બંધુએ કરી હતી એટલે લખીશું ખ તો વિદ્યાર્થી મિત્રો જુઓ આજના વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી 4 કુલ ગુણ 50 ની ચર્ચા કરી હવે આ સામાન્ય જ્ઞાન વિષયનું પેપર તમને 14 તારીખે બુધવારના સાંજે 4 કલાકે મળશે જેના તમારે જવાબ લખી પીડીએફ ફાઇલ જે તે વિષય શિક્ષકને મોકલવાની રહેશે થેન્ક યુ જય હિન્દ જય ભારત